હિન્દુ ધર્મની અંદર જેની પૂજા કરવામાં આવે છે એ પ્લાન્ટ એટલે કે તુલસી જે તમે જોઈ રહ્યા છો એને આપણે બેઝિલના નામે પણ ઓળખીએ છીએ। તુલસીનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ આયુર્વેદિક પણ મહત્વ છે। મહાન ઋષિ ચરક વિશે તમે જાણતા હશો કે પ્રખ્યાત આયુર્વેદ શાસ્ત્રી હતા, એમણે એક ગ્રંથ લખેલો ચરક સુશ્રુતા, અને આ ચરક ગ્રંથની અંદર પણ તુલસીના ઘણા બધા ગુણોનું વર્ણન છે કે જે માનવ જાતને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે જવાબદાર છે। એની અંદર એન્ટીબાયોટિક ગુણ છે, આની સાથે સાથે એન્ટીસેપ્ટિકનો પણ ગુણ છે, આવા ઘણા બધા ગુણ છે તુલસી ધરાવે છે જેના વિશે આપણે બધા જાણીએ છીએ। આ કોરોના કાળની અંદર તુલસીનું ઘણું બધું મહત્વ છે એના વિશે પણ આપણે બધાએ સાંભળ્યું છે, પણ આજે આપણે એ વાત નથી કરવાના, પણ આપણે એ વાત કરવાના છીએ કે આપણે એવું સાંભળ્યું છે કે ઘણા બધા વૃક્ષો છે રાત્રે પણ ઓક્સિજન આપે છે, અને એક એવો છોડ એટલે તુલસી। પણ શું ખરેખર તુલસી રાત્રે પણ ઓક્સિજન આપે છે? તો એનો જવાબ છે ના। તમે કહેશો કે અમે તો અત્યાર સુધી એવું જોયું છે કે તુલસી છે, પીપળ છે, એ રાત્રે પણ ઓક્સિજન આપે, તો તમે કેમ ના આપ્યો છો? તો એક વસ્તુ છે કે તુલસી છે એ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નથી છોડતી, જ્યારે બધા જે વૃક્ષો હોય એ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર કાઢતા હોય। નોર્મલી રીતે વૃક્ષો છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક છે જાતે બનાવતા હોય, અને આ પ્રક્રિયા છે એની માટે સૂર્યપ્રકાશની હાજરી હોવી જરૂરી છે। પણ રાત્રે સૂર્યપ્રકાશ નથી મળતો એટલે વનસ્પતિ છે પોતાનો ખોરાક નથી બનાવી શકતી, અને રાત્રે એ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ બહાર કાઢે। પણ જે તુલસી છે એમાં આવું નથી થતું। શું થાય છે? તો તુલસીમાં રાત્રે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું તુલસી શોષણ કરી લે, પણ એને બહાર ઉત્સર્જન નથી કરી નાખતી, પણ એનું એક કેમિકલ બનાવે છે અને જેનું નામ છે મેલેટ। આ મેલેટ છે એ વનસ્પતિ એટલે કે જે તુલસી છે પોતાનામાં સંગ્રહ કરે છે। જ્યારે સવારે એને સૂર્યપ્રકાશ મળે ત્યારે આ મેલેટમાંથી આગળની પ્રોસેસ ચાલુ થાય છે પ્રકાશ સંશ્લેષણની, અને એમાંથી એ પોતાનો ખોરાક બનાવી લે, જ્યારે બીજા વૃક્ષો છે આવું કરી શકતા નથી। એટલે તુલસી છે એમાં રાત્રે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્સર્જિત થતો નથી, પણ એની બાજુમાં જે ઓક્સિજન છે એ કાર્બન ડાયોક્સાઇડની જગ્યા લેવા માટે પહોંચી જાય છે, અને આપણને એવું લાગે છે કે તુલસી છે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ નહીં પણ ઓક્સિજન આપે છે। ખરેખર એવું હોતું નથી। કોઈ પણ વૃક્ષ છે રાત્રે ઓક્સિજન નથી આપતા, ફક્ત એ જે મેલેટ છે એ કેમિકલમાં રૂપાંતરિત કરી નાખે છે કાર્બન ડાયોક્સાઇડને, અને સવારે જ્યારે એને સૂર્યપ્રકાશ મળે ત્યારે સૂર્યપ્રકાશ દ્વારા એ પોતાનો ખોરાક બનાવી લેતી હોય છે।